ભારત પાકિસ્તાનની સરહદ ઉપર વિદેશી પક્ષીઓનું આગમન થયું છે. દર વર્ષે શિયાળાની ઋતુમાં ઉત્તર ગોળાર્ધમાં ઠંડીનું પ્રમાણ વધી જતાં ત્યાંના પક્ષીઓ માઇગ્રેટ થઈને કચ્છના રણ અને નડાબેટ આવતા હોય છે. આ પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપીને અહીં આવે છે અને ઠંડી પૂરી થતાં જ પરત જતા રહે છે. આ વર્ષે ઠંડીનું પ્રમાણ વધારે હોવાના લીધે આ પક્ષીઓ ભારત પાકિસ્તાનની સરહદ ઉપર જવાના માર્ગ ઉપર આવેલા રસ્તા ઉપરના રણના પાણીમાં પહોંચી ગયા છે. આ પક્ષીઓના આવવાથી અત્યારે નડાબેટનું રણ ચમકી ઉઠ્યું છે. રણમાં ભરાયેલા પાણીમાં આ પક્ષીઓ વિચરતા નજરે પડી રહ્યા છે અને પક્ષીઓને લઈ આહલાદક દ્રશ્યો સર્જાયા છે. અત્યારે સરહદ ઉપર શનિવાર અને રવિવારે યોજાતા સીમા દર્શન નિહાળવા માટે દૂર દૂરથી આવતા પ્રવાસીઓ આ પક્ષીઓને નિહાળી ઉત્સાહિત થઈ રહ્યા છે. મોટાભાગના આ પક્ષીઓ રશિયા, અજરબૈજાન, ઉઝબેકિસ્તાન, તઝાકિસ્તાન, કિર્ગિસ્તાન એવા ઠંડા પ્રદેશોમાંથી આવતા હોય છે. ડિસેમ્બર બાદ આ વિસ્તારમાં ખૂબ જ કાતિલ ઠંડી પડતી હોય છે અને લગભગ મોટાભાગના વિસ્તારમાં બરફની ચાદર છવાઈ જતાં આ પક્ષીઓ ત્યાંથી માઇગ્રેટ થઈ ભારત તરફ આવે છે. કારણ કે આ વિસ્તારમાં ઉનાળામાં જે વાતાવરણ હોય છે તેવું વાતાવરણ ગુજરાતમાં શિયાળામાં જોવા મળતું હોય છે, જેથી આ પક્ષીઓ પોતાના અનુકૂળ વાતાવરણની શોધમાં માઇગ્રેટ થઈ ગુજરાતમાં આવતા હોય છે. આ વર્ષે આ પક્ષીઓ નડાબેટના રણમાં પહોંચી ગયા છે. આ પક્ષીઓને નિહાળવા એ પક્ષી પ્રેમીઓ માટે દુર્લભ માનવામાં આવે છે અને દૂર દૂરથી પક્ષીઓને નિહાળવા માટે આવતા હોય છે.